नमस्ते वाला विद्यार्थी मित्रों, तुम्हारू स्वागत है अमरी चैनल में। आज आप नवा अभ्यासक्रम मुजब धोरण 8 सामाजिक विज्ञान जे चैप्टर नंबर क्यों है 9 है संसाधन एनी बात करवाना छे। आ संसाधन जे चैप्टर है एमन आखू संपूर्ण स्वाध्याय तक अँ सॉल्यूशन मिली रहू। तो आप शुरुआत करता पहला जो तुम नवा छो अमरी चैनल पर तो अमरी चैनल ने तब लाइक करजो, शेयर करजो और सब्सक्राइब करजो। बेल आइकन ने प्रेस करने भूलता नहीं कि जेथी तमने नवी अपडेट मळती रहे, नकर नहीं मळे। एटला माटे तमारे बेल आइकन ने प्रेस करवो जरूरी छे। तो प्रश्न नंबर 1 नी वात करीए तो प्रश्न नंबर 1 मां कुदरती वनस्पति कोने कहेवाय, तो कोने कहीशुं आपणे? पोतानी जाते उगनारी वनस्पति जेमां वेला छोड़वा अने वृक्षोनो समावेश थाय छे तेने कुदरती वनस्पति कहेवाय। चलो बीजो प्रश्न जोईए, सजीवोमां कोनो समावेश थाय छे? तो सजीवो कोने कहीशुं? पशु पक्षीओने, कीटकोने, आपणे वन्यजीवोने शुं कहीए? सजीवो कहीए छे। ત્રીજો પ્રશ્નની વાત કરીએ તો વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે કરવામાં આવે છે? તો સમુદ્રની સપાટીથી ઊંચાઈ, આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિનું સંરક્ષણ અને સ્વરૂપને આધારે તેનું વર્ગીકરણ થાય છે। જો બીજું લખવું હોય તો લખાય, તેના આકારને આધારે, તેના કદના આધારે અને તેના વસવાટને આધારે પણ થઈ શકે છે। ચોથો સવાલ જોઈએ તો તળાવ અને સરોવરમાં પાણીના સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તો તળાવ અને સરોવર જેમાં કાપ દૂર કરી દેશો એટલે ઊંડાઈ વધશે, ઊંડાઈ વધશે એટલે પાણીનો સંગ્રહ કેવો થશે? વધશે। એવી રીતે આપણે કરી શકીએ। નીચેના પ્રશ્નના ઉત્તર આપો તો પ્રાપ્તિ સ્થાનને આધારે સંસાધનના પ્રકાર ટૂંકમાં વર્ણવવાના છે ઉદાહરણ સાથે। તો પહેલો પ્રાપ્તિ સ્થાનને આધારે જોઈએ તો સર્વસુલભ સંસાધન છે। સર્વસુલભ સંસાધન એટલે આપણને સર્વત્ર બધી જગ્યાએ આરામથી મળતું હોય એને હું કહીએ? આપણે સર્વસુલભ કહીએ છીએ। જેવી રીતે કે હવા, ઓક્સિજન, નાઇટ્રોજન, આ બધા કેવા કહેવાય? સર્વસુલભ કહેવાય। સામાન્ય સુલભ કોને કહીશું? કે જે આપણને સામાન્ય રીતે બધી જગ્યાએ મળતા હોય, જેવી રીતે કે જળ, ગોચરની જમીન, આ બધી વસ્તુ કેવી છે? આપણને સામાન્ય રીતે મળે। વિરલ સંસાધન કોને કહીશું? કે જે સંસાધનો આપણને મર્યાદિત સ્થળો ઉપર મળતા હોય તેને કેવા સંસાધન કહેવાય? વિરલ સંસાધન કહેવાય। વિરલ સંસાધન છે એમાં જુઓ તો કોલસો, ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમ। એકલ સંસાધન કોને કહીશું? કે જે આપણને વિશ્વમાં ખાલી એક કે બે સ્થળ ઉપર મળતા હોય એને કેવા સંસાધન કહેવાય? એકલ સંસાધન કહેવાય। જેવી રીતે કે ગ્રીનલેન્ડમાંથી મળતો ક્રાયોલાઇટનો પથ્થર, બરાબર? પ્રશ્ન નંબર 2 તફાવતની વાત છે નવીનીકરણીય અને બિન નવીનીકરણીય। નવીનીકરણીયમાં તમે જુઓ તો આપમેળે ચોક્કસ સમયગાળામાં જે પાછા મળી જતા હોય અને પુનઃપ્રાપ્ય હોય એને શું કહેવાય? નવીનીકરણીય કહેવાય। એના એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, જંગલ, પાણીઓ, સૂર્યપ્રકાશ અને પવન। એવી રીતે જોઈએ તો બિન નવીનીકરણીય કોને કહેવામાં આવે? કે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં ફરી વખત જલ્દી નિર્માણ પામતા નથી પામતા જે જલ્દી એને શું કહેવાય? બિન નવીનીકરણીય કહેવાય। એના એક્ઝામ્પલ તમે જુઓ તો ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને પરમાણુ ખનિજો। માનવ સંસાધન વિશે ટૂંકનોન આપવાની છે તો સરસ રીતે તમે માનવ સંસાધનની ટૂંકનોન લખી શકો છો। માનવ કોઈ પણ વસ્તુ હોય એ કેવી બનાવે? કે પોતાના જ્ઞાન, આવડત, બુદ્ધિ ક્ષમતાથી બનાવશે અને પોતાની જરૂરિયાતને શું કરશે? એ પૂરી કરે, તો એને શું કહેવામાં આવે? માનવ સંસાધન કહેવામાં આવે। તો તમે સરસ રીતે લખી દેજો, જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો। પાણીની તંગી ક્યારે થાય? જ્યારે વસ્તી વધે ત્યારે। જ્યારે ભારત દેશમાં તો વસ્તીનો વિસ્ફોટ થાય છે અને દર સેકન્ડે 2 બાળકો જન્મે છે, એટલે તમે વિચાર કરી શકો છો આટલી બધી વસ્તીને ખાવા પૂરું પાડવા માટે રોકડિયા પાક ઉગાડવા પડશે, વાવેતર વધારવું પડશે, તો જળનું શું થાય? સંકટ ઊભું થાય। પરિસર તંત્ર કોને કહેવાય? પરિસર તંત્ર એટલે એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાય તો એને શું કહેવામાં આવે? પરિસર તંત્ર કહેવામાં આવે। તેના વિશે સવિસ્તાર પણ તમે સરસ રીતે લખી શકો છો। જંગલો આપણને ખૂબ ઉપયોગી છે, સમજાવું? કારણ કે જંગલો આપણને વરસાદ આપે છે, ઓક્સિજન આપે છે, પ્રાણી સૃષ્ટિને વસવાટ આપે છે, બળતણ માટે લાકડું આપે છે, ઇમારત બનાવવા માટે લાકડું આપે છે, ફર્નિચર બનાવવા માટે પણ શું આપે છે? લાકડું આપે છે, ઔષધિ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે, ગુંદર તરીકે, રબર, આ બધી વસ્તુઓ ક્યાંમાંથી મળે છે આપણને? જંગલોમાંથી મળે છે, એટલે વૃક્ષો આપણને આપે છે, એટલે વૃક્ષો આપણી માટે કેવા છે? ઉપયોગી છે। સંસાધનનું સંરક્ષણના ઉપાયો જણાવો, તો કઈ રીતે આપણે કરીશું?
સંસાધનને આપણે બચાવવા છે તો આપણે તેમને લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી ના થાય એની આપણે જવાબદારી ઉઠાવવી પડે, અને વધુ પડતી સિંચાઈ નહીં કરવાની કે જેથી પાણી શું થાય ઘટી ના જાય। વધુ પડતી સિંચાઈ કરો અને જેટલું તમે પાણી બહાર કાઢો સિંચાઈ માટે એટલું પાણીનું લેવલ શું થાય જમીનમાં નીચે ઘટે, એટલા માટે પ્રોબ્લેમ થાય ને। એટલા માટે તમે સંસાધનનો તમારે જતન કરવું છે તો જંતુનાશક દવાનો ઉપયોગ પણ કેવો કરો, ઓછો કરો, બહુ વધારે કરવો નહીં। વન્યજીવોનું પરિતંત્ર છે એ સમતુલા જાળવવાની, એટલે શિકાર વધારે કરવા દેવાનો નહીં। હરણ હોય તો હરણની સંખ્યા વધી જાય અને સિંહની સંખ્યા ઘટી જાય તો ના ચાલે, એટલા માટે બરાબર। તો આવી રીતે તમે સરસ રીતે એના વિશે પણ લખી શકો છો। હવે સંસાધનનું શું કરવું છે, તમારે સંરક્ષણ કરવું છે। તો આપણે કઈ રીતે સંરક્ષણ કરી શકો છો, તેની અગત્યતા આપણે તમારે જીવનશૈલીમાં સુધારો કરવો પડે। આપણે આધુનિક યુગમાં રહીએ છીએ તો પહેલાંના સમયના લોકો હતા એ પર્યાવરણને બહુ નુકસાન પહોંચાડતા હતા નહીં, અને અત્યારના લોકો શું કરે છે, પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે અને પોતાની લાલચ પૂરી કરવા માટે શું કરે, એકબીજાને નુકસાન પહોંચાડે છે। એટલા માટે આપણે સંસાધનનું શું કરવું જરૂરી છે, સંરક્ષણ કરવું જરૂરી છે। એવી રીતે વિકલ્પ છે, ત્રણ જ વિકલ્પ છે આખા પાઠમાં। તો પહેલો વિકલ્પ છે, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તાને શું કરે છે, ઘટાડે છે। અને નીચેનામાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે, તો ખનિજ કોલસો, જે કેવું છે, બિનનવીનીકરણીય છે, કારણ કે એ ફરી વખત આપણને મળતો નથી। ત્રીજું છે, નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે, તો ખનિજ તેલ। કયું છે, ખનિજ તેલ। તો આ રહ્યું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન, કયું, પાઠ નંબર 9, સંસાધન। આવી રીતે બીજા પણ સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને તમને મળી જશે। તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ, કે જેથી તમને નવી નવી અપડેટ મળતી રહે। થેન્ક યુ ફોર